સાબરકાંઠા જિલ્લામાં થયેલા મગફળી કૌભાંડ મામલે જિલ્લાના ઇન્ચાર્જ રજિસ્ટ્રારે જવાબ આપવાનો ઇન્કાર કર્યો છે. મીડિયા સમક્ષ ઇન્ચાર્જ રજિસ્ટ્રારે કોઈપણ જવાબ ન આપ્યો. ઇન્ચાર્જ રજિસ્ટ્રારને મીડિયાએ સવાલ પૂછ્યો તો ચેમ્બર છોડીને ભાગી ગયા. ઉલ્લેખનીય છે કે ફળફળાદી મંડળીઓમાં કરોડોની મગફળી ખરીદાઈ હતી. રજિસ્ટ્રાર અને સહકાર કાયદાનો જે ભંગ છે તે સામે આવ્યો હતો, પરંતુ આ મુદ્દે કંઈ પણ બોલવાનો જે રજિસ્ટ્રાર છે તેમણે ઇન્કાર કર્યો અને કેબિન છોડીને ચાલ્યા ગયા. છ જેટલી ફળફળાદીની જે પેઢીઓ છે તેમાં આ પ્રકારનો મગફળીનો વ્યવહાર કરવામાં આવ્યો અને તેમ છતાં કોઈ પણ જાતનો જવાબ આપવાનો તેમણે ઇન્કાર કર્યો. સંવાદદાતા પરેશ જોડાયા છે વધુ માહિતી સાથે. પરેશ, શું વાતચીત થઈ હતી જે ઇન્ચાર્જ રજિસ્ટ્રાર છે તેમની સાથે? જે ચોક્કસથી બનશે, આપને જણાવી દઈએ કે જે રીતે બનાસકાંઠામાં મગફળી કૌભાંડ સામે આવ્યો હતો ત્યારે મગફળીની કેટલીક જે મંડળીઓ છે, જે ફળ અને શાકભાજી જે મંડળીઓ છે તેમને મગફળી ખરીદી હતી. જો કે રજિસ્ટ્રારમાં એવો નિયમ છે કે જે તેલેબિયા અને જે ફળફળાદી મગફળીઓ હોય છે તે મગફળી ના ખરીદી શકે, છતાં પણ 4-5 એવી જે કેન્દ્રો છે તેનામાં મગફળીનું વેચાણ કરવામાં આવ્યું હતું. જો કે તે બાબતે રજિસ્ટ્રાર જોડે વાત કરતા રજિસ્ટ્રારે આ બાબતે કેજ કહેવાનું ના પાડી હતી અને ત્યાંથી ખુરશી છોડીને તેઓ ભાગ્યા હતા. જો કે મગફળીમાં એક મોટો કૌભાંડ થયું હોવાનું હાલ જે રાવ ઉઠી છે તે ક્યાંક ને ક્યાંક સાચું થતું દેખાય છે. જે રીતે રજિસ્ટ્રાર ત્યાંથી કંઈ બોલવા તૈયાર ન થયા હતા, કારણ કે જે રીતે આ જે પેઢીઓ જે મગફળીને કેન્દ્રો આપવામાં આવ્યા તે કેન્દ્રોમાં પણ મોટો ભ્રષ્ટાચાર થયો છે. બનશે જી, આભાર પરેશ આ સમગ્ર માહિતી બદલ. તો કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો રજિસ્ટ્રારે, ભ્રષ્ટાચાર મોટો થયો છે, અનેક સવાલો પણ સામે આવી રહ્યા છે.